બધાને નમસ્કાર. આ વિડીયોમાં આપણે એલઈડી વિશે શીખીશું. તે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે તેને Evive અને Arduino જેવા પ્રોટોટાઇપિંગ બોર્ડથી ઇન્ટરફેસ કરવું અને પિક્ટોબ્લોક્સમાં પ્રોગ્રામ કેવી રીતે કરવું તે શીખીશું. અંતમાં તેના દ્વારા આપણે બનાવેલા પ્રોજેક્ટ્સ પર એક નજર નાખીશું. ચાલો શરૂ કરીએ. લાઇટ એમિટિંગ ડાયોડ ઉર્ફે LED નાના લાઇટ બલ્બ જેવા ઉપકરણો છે. જ્યારે વીજળી તેમનામાંથી પસાર થાય છે ત્યારે તે ઝગમગતા હોય છે. LED સાથે કામ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની બે મહત્વપૂર્ણ બાબતો છે. પ્રથમ, તેમની ધ્રુવ્યતા છે. બેટરીની જેમ પણ LED માં પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ હોય છે. લાંબો પગ એ પોઝિટિવ ટર્મિનલ છે અને ટૂંકો એ નેગેટિવ ટર્મિનલ છે. તેઓ વિદ્યુતને ફક્ત એક જ દિશામાં પસાર કરવાની મંજૂરી આપે છે, એટલે કે પોઝિટિવ ટર્મિનલ થી નેગેટિવ ટર્મિનલ સુધી. LED નો કામ પૂર્ણ રૂપે બનાવવા માટે LED ના પોઝિટિવ ટર્મિનલને નેગેટિવ ટર્મિનલ કરતાં વધુ પોટેન્શિયલ સાથે કનેક્ટ કરો. બીજું છે તેમની વિદ્યુત રેટિંગ. તેમની વિદ્યુત રેટિંગ તે વિદ્યુતનો મહત્તમ મૂલ્ય છે જે તેઓ ટકી શકે છે. જો તમે તે મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પસાર કરો છો તો LED બગડી શકે છે. LED માટેનું વિદ્યુતનું સલામત મૂલ્ય સામાન્ય રીતે લગભગ 20 mA છે. વિદ્યુતના મૂલ્યને મર્યાદિત કરવા માટે આપણે અવરોધક એટલે રેઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ, જેનું મૂલ્ય ઓમ્સ લોના મદદથી ગણતરી કરવામાં આવે છે. હવે જ્યારે આપણી પાસે LED ની મૂળભૂત સમજ છે, ચાલો જોઈએ કે તેને કેવી રીતે Evive થી ઇન્ટરફેસ કરી શકાય. Evive પાસે પહેલાથી ડિજિટલ પિન 13 સાથે LED કનેક્ટેડ છે. આમ આપણે અહીં તેને નિયંત્રિત કરવા માટે સ્ક્રિપ્ટો લખવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. જો તમે બાહ્ય LED કનેક્ટ કરવા માંગતા હો તો તમે Evive ના બ્રેડબોર્ડ પર આની જેમ સર્કિટ બનાવી શકો છો અને LED ના પોઝિટિવ ટર્મિનલને ડિજિટલ પિન થી કનેક્ટ કરી શકો છો, જેના દ્વારા તમે LED ને નિયંત્રિત કરવા માંગો છો. હવે ચાલો પિક્ટોબ્લોક્સમાં પિન 13 LED નો પ્રોગ્રામ કરીએ. પિક્ટોબ્લોક્સ સ્ક્રેચ બ્લોક્સ પર આધારિત ગ્રાફિકલ પ્રોગ્રામિંગ સોફ્ટવેર છે. તમે તેને નીચે આપેલા વર્ણન બોક્સમાં આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. હવે પિક્ટોબ્લોક્સ ખોલો, તે પછી બોર્ડ બટન પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન થી Evive ને પસંદ કરો. હવે દેખાતા ડાયલોગ બોક્સમાંથી યોગ્ય સિરિયલ નંબર પસંદ કરો. સ્ક્રિપ્ટ લખતા પહેલા ખાતરી કરો કે Evive માં ફર્મવેર અપલોડ થયેલ છે. જો નહીં તો તેને અપલોડ ફર્મવેર બટનનો ઉપયોગ કરી અપલોડ કરો. આપણે દરેક સેકન્ડમાં LED લબુક ઝબુક કરવા માટે સ્ક્રિપ્ટ લખીશું. LED ચાલુ અથવા બંધ કરવા માટે આપણે Evive પેલેટમાંથી સેટ ડિજિટલ પિન બ્લોક્સનો ઉપયોગ કરીશું. પહેલા ડિજિટલ પિન પસંદ કરો કે જેમાં તે કનેક્ટ થયેલ છે. ડિફોલ્ટ પિન 13 છે, જેમાં આપણું LED પહેલાથી કનેક્ટ થયેલ છે. હવે LED ચાલુ કરવા માટે બીજા ડ્રોપડાઉન મેન્યુમાંથી હાઈ પસંદ કરો. હવે 1 સેકન્ડની પ્રતીક્ષા વેટ બ્લોકનો ઉપયોગ કરી ઉમેરો. આટલી સ્ક્રિપ્ટને ડુપ્લિકેટ કરો અને તેને વેટ બ્લોકની નીચે મૂકો. હવે LED ને બંધ કરવા માટે ડ્રોપડાઉનમાંથી લો પસંદ કરો. અંતે સ્ક્રિપ્ટને સતત ચલાવવા માટે ફોરએવર બ્લોકને ઉમેરો. હવે ફોરએવર બ્લોક ઉપર વેન ફ્લેગ ક્લિક્ડ હેડ બ્લોક મૂકીશું. તે સુનિશ્ચિત કરશે કે જ્યારે લીલો ઝંડો ક્લિક થાય ત્યારે સ્ક્રિપ્ટ ચાલે. હવે આપણે સ્ક્રિપ્ટ ચલાવીને LED લબુક ઝબુક થાય છે કે નહીં તે જોઈશું. જ્યારે બધું એકદમ ઠીક ચાલે છે તો ચાલો રિયલ ટાઈમમાં LED ની બ્રાઇટનેસ નિયંત્રિત કરવા માટે બીજી સ્ક્રિપ્ટ બનાવીએ. બ્રાઇટનેસને નિયંત્રિત કરવા માટે આપણે પલ્સ વિથ મોડ્યુલેશનનો ઉપયોગ કરીશું. તે પિન પર ડિજિટલ પલ્સની વિથને નિયંત્રિત કરીને ડિજિટલ પિન પર સરેરાશ વિદ્યુત ઘટાડવાની એક રીત છે. ચાલો બ્રાઇટનેસને નિયંત્રિત કરવા માટે એક વેરિયેબલ બનાવીએ. આપણે Evive પેલેટમાંથી સેટ PWM પિન બ્લોકનો ઉપયોગ કરીશું અને તેને સેટ કરેલા PWM પિન બ્લોકની ખાલી જગ્યામાં મૂકીએ. 0.1 સેકન્ડનો પ્રતીક્ષા સમય વેટ બ્લોકનો ઉપયોગ કરી ઉમેરો.
આગળ સ્ક્રિપ્ટ સતત ચલાવવા માટે ફોરએવર બ્લોકનો ઉપયોગ કરો. હવે ફોરએવર બ્લોક ઉપર વેન ફ્લેગ ક્લિક્ડ હેડ બ્લોક મૂકીશું. હવે સ્ક્રિપ્ટ ચલાવીને આઉટપુટ પર એક નજર નાખીએ. હવે ચાલો અપલોડ મોડમાં એલઈડી લબુક છબુક કરવા માટે સ્ક્રિપ્ટ લખીએ, જેથી આપણે કમ્પ્યુટરથી કનેક્ટ થયા વિના ઇવાઇવ સાથે કામ કરી શકીએ. આ સ્ક્રિપ્ટ પ્રથમ સ્ક્રિપ્ટ જેવી જ હશે, માત્ર તફાવત હેડ બ્લોકનો છે. જ્યારે આપણે ઇવાઇવમાં સ્ક્રિપ્ટ અપલોડ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે સંપૂર્ણ સ્ક્રિપ્ટની ઉપર When Evive Starts Up હેડ બ્લોકનો ઉપયોગ કરીશું. હવે અપલોડ બટનનો ઉપયોગ કરીને કોડ અપલોડ કરો. હવે જ્યારે તમે જાણો છો કે એલઈડી સાથે કેવી રીતે કાર્ય કરવું, તમે તેનાથી ઘણા પ્રોજેક્ટ્સ બનાવી શકો છો. જેમ કે તેનો ઉપયોગ કરીને એલઈડી ક્યુબ, સ્માર્ટ એલઈડી સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટફોન કંટ્રોલ્ડ એલઈડી લેમ્પ, પર્સિસ્ટન્સ ઓફ વિઝન અને ઘણું બધું કરી શકો છો. હવે આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે શેર કરો. આવજો.